બીજા સાદા સરળ ભાષામાં સમજાવું તો પ્રજ્ઞા એટલે શું તો કે ખૂબ હજાર ઓટલો મોટો બલ્બ હોય કેટલું બધું લાઈટ હોય એનું એના ઉપર આપણે માટલું ઊંધું નાખી દીધું હોય અંધારું ગોર આવરણ આવી ગયું છે તો ફૂલ લાઈટ બહાર નથી આવતું કેમ તો કે આવરી પછી કોક આપણને કાણું પાડ્યા લે એ માટલામાં તું લાઈટ બહાર આવે કિરણ આવે છે ડાયરેક્ટ કિરણ એટલે થોડું ધૂંધળું દેખાવા મળે શું છે તે પછી જેમ જેમ કાણા વધતા જાય એમ જેમ લાઈટ વધતું જાય એમ વધતું જાય એટલે પ્રજ્ઞા ખીલતી ગઈ કહેવાય વધારે દેખાતું જાય અને બધા જ કાણા કાણા થઈ જાય ને ત્યારે એક ટાઈમ એવો આવે કે આખું માટલું તૂટી જ જાય એટલે ફૂલ લાઇટ આખું બહાર આવી જાય એને કેવા જ્ઞાન કર્યું કેવા જ્ઞાન થાય એટલે પેલું પ્રજ્ઞાનું અસ્તિત્વ ના રહ્યું ને એક બાજુ આવે ને પ્રજ્ઞાનું ના રહ્યું ને પેલી બાજુ અજ્ઞાન એ ના રહ્યું એક સાઇન્ટ પણ અજ્ઞા ના રહી અને પ્રજ્ઞા એ ના રહી બે વખત ખલાસ થઈ જાય છે જ્યાં સુધી આવરણ છે ત્યાં સુધી અજ્ઞા છે ત્યાં સુધી પ્રજ્ઞાય છે પણ ફૂલ બે પાવરણ કમ્પ્લીટ જતું રહે છે ત્યારે બેનું એન્ડ આવી જાય છે પછી કેવા જ્ઞાન પછી ડાયરેક્ટ શુદ્ધાત્મા અને આમાં છે ને ગાયા સ્થુ ડિસ્ચાર્જમાં સ્થું એટલું જ રહે છે શું પછી બીજું લાજુ આજુ લાંબુ ન રહે પછી આટલું આ જેનું હિસાબ હોય આયુષ્ય કર્મનો બીજા ઘાતિક અઘાતિક અઘાતી કર્મ કેવળ જ્ઞાન થાય એટલે કેવળ ઘાતી કરમ રે ઘાતી કરમ બધા ખલાસ થઈ જાય પછી એ જ અવતારમાં થોડાક વર્ષોમાં મોક્ષ થાય તમે પ્રજ્ઞાને પ્રોટેક્ટ કરવાનું એ કેવી રીતે તમે આપણે પેલું આ એટલે પ્રજ્ઞા પ્રજ્ઞા આપડી ટા જાગ્રતની જાગ્રત રહે એના પર આવરણ ના આવી જાય એ આપણે ખાસ ખ્યાલ રાખવાનો એ શેનાથી આપણી પ્રજ્ઞા વધારે ને વધારે જાગ્રત થાય એને થોડા પોઈન્ટ સમજી લેવાના છે શું એક તો જેટલું આપણે આજ્ઞામાં રહીએ એનાથી પ્રજ્ઞા આપણી જાગ્રત રહેશે પ્રતિક્રમણ કરો ત્યારે પ્રતિક્રમણ કોણ કરાવે છે પ્રજ્ઞા કરાવે છે પોતાના દોષો દેખાડે છે પ્રતિક્રમણ કરાવે બધું પ્રજ્ઞા કરાવે છે શું પછી તમે આ સામાયિક આખી સામાયિક થ્રુઆઉટમાં જે પોતાના પૂતગલને જુએ છે એ સામાયિકમાં જોનાર પ્રજ્ઞા છે ને મિનિટ સુધી નોનસ્ટોપ એક ધારી પ્રજ્ઞા વર્ક કરતી હોય છે એ ત્યારે બઉ ફૂલ જુએ ને જુદું બીજા બધા ઘણા ઉપાયો બતાવે છે દાદાએ પોતાની જાત જોડે વાતચીત કરે વાતચીતના પ્રયોગમાં છૂટું પડી આપે એ પ્રજ્ઞા વાતચીત કરાવનાર આખું જુદું પ્રજ્ઞા કરે છે પ્રજ્ઞા કોની જોડે વાતચીત કરે બાવા જોડે અને એ રીતે જ બાવાને જુદું રાખે છે એ એકાકાર ન થવા દે જુદાપણાની જાગૃતિમાં રાખે છે રુજે છે હું શુદ્ધ આત્મા છું પ્રજ્ઞાને રહેજે પ્રજ્ઞા રહેજે કે હું શુદ્ધ આત્મા છું એ પ્રજ્ઞા છે અને હું હેમાંશું છું હેમાંશું છું જે અજ્ઞા હતું અજ્ઞા એટલે બુદ્ધિ અને અહંકારનું બે એનું મિક્સર બે હાથે મેઈન બુદ્ધિ જોડે અહંકાર તો ધડાયા કરે એની પાછળ પાછળ આપણે ઘણીવાર વાર પ્રતિક્રમણ કરીએ પછી એના જ દોષ ફરી થાય તો દાદા ઘણી કહેતા હતા કે અમે તમારું આ ચોખ્ખું કરી આપીએ પણ પછી તમારે પ્રોમિસ આપણું કે પછી જમાડશો નહીં એમ ક્રોધ માન ને લો જમાડશો નહીં તો એ જમાડે છે કોણ એ આવરણ આવી જાય ને ત્યારે પ્રજ્ઞા ગેરહાજર હોય ને ત્યારે અજ્ઞા હાજર થઈ જાય બેમાંથી એક એટ એ ટાઈમ કાંઈ ઈધર પ્રજ્ઞા હોય ઓર અજ્ઞા હોય અજ્ઞા હાજર એનું જોર વધે ને બુદ્ધિનું તો પ્રજ્ઞા ગેરહાજર હોય શું પછી આ બધું આગ જમાડવાનું આ તે કામ બધું પછી બુદ્ધિ કરી નાખે છે અજ્ઞા એવું ઊંધર સમજાવે એવું એવું બધું આર્ગ્યુમેન્ટ કરે એવી બધી વકીલાત કરે આપણને છેતરી દે અને આરામથી પેલા જમી જાય કારણ કે બુદ્ધિને તો એ આમાં જ રસ છે કે કેમ કરીને આ ક્રોધમાંયા લો એ ફૂલ તગડાને તગડા જ રહે ખોરાક પાયા એટલે આ બધીમાં થકુડીને ખોરાક આપવાની કરતો કરતી હોય આજ નબળા પડે કે આ ખલાસ થાય તો એના બધા સપોર્ટર ગયા એને જોવું પડે એટલે હંમેશા આ બધાના પગના પક્ષમાં હોય સંસાર પક્ષી હોય શું અને પ્રજ્ઞા આખું ઓપોઝિટ મોક્ષ માટે આત્મપક્ષી હોય દાદાએ એ સિમલી આપી જશે સિન્સિયર દાસી બહુ સુંસર શું ફાઇલ આવે ત્યારે સંભાવે નિકાલ કરવાનો આજ્ઞામાં એ બધું પછી ત્યારે પ્રજ્ઞા લાગી જાય અને ફાઇલ ના હોય ત્યારે શુદ્ધ આત્માના પેલા કે દાસી પગ પગડા વહી જાય ભગવાનના તો એ પછી એ શુદ્ધાત્માની ભજનામાં હું શુદ્ધ આત્મા છું શુદ્ધ એ બદનામાં આવી એટલે ફાઇલ આવે તો પછી સંભાવી નિકાલ કરવામાં લાગી જાય એટલે બેવું કામ કરે છે ને એ જ રાત એના આધારે જ આ સંસાર વ્યવહાર કોણ છોડાય આપે એ પોતે શુદ્ધાત્મા છે એ થોડી છોડાવવાની એને પાય આવું બધું કશું નથી પણ આ બધું કરી નાખે છે મચકાળાની છે દાદા દાદાની પ્રજ્ઞા ફૂલ ફોર્મમાં ટૉ હોય ઓલ ધ ટાઈમ લાઈટ ફૂલ ફૂલ લાઇટ હોય થોડું ડીમ થઈ જાય આપણે જરાક પાર્ટી બાટી આવે લગ્ન લગન આવે આ તો કે ડોલરના થોકડા આવે તો થોડું આવરણ આવી જાય બટતા પછી પાછ નીકળી જાય ચોટી નથી રહેતા મોમેન્ટ્રી હોય તારે પણ ખબર પડી જાય કે હું આ પેલું આવી આ પછી લો આ બધું પેલું હેના સપોર્ટરો બધા અજ્ઞાના સપોર્ટરો આવી ગયા એટલે એને ગાંઠવા નહીં આયા છે તો બધું જે હોય એ બરાબર છે બધું વ્યવસ્થિત છે બાકી અમારે એમાં કંઈ ટેકો આપવો નથી આપણને ટેકો ના આપીએ આધાર ના આપીએ તો એ ભલે ને ગમે તે બધું હોય પણ આપણને નથી અડે તું શું ટેકા ના આપો શું છે બને જોયા કરો જોયા કરો માલિક ના થઈ જાવ શું આ હેમાંશુ ના માલિક નહીં થવાનું તો પછી ડીઝલના કે કુશના કે ડોલરના માલિક કયો થવાનું છે આ છે આ બધું હિસાબ આવ્યો છે આ બધું ફાઇલો છે નિકાલ કરી રાખો જે હિસાબ હોય એ પ્રમાણે સિમ્પલ કરી નાખવાનું શું તમને આનંદ મળે એટલે પછી એમાં આધાર ને સપોર્ટ જાય ના અપાય કેવી રીતના ધારો કે આનંદ લેવાય ને તો તારી આ જાગૃતિ રાખવાની વાહ હો હેમાન શું મસ્તીમાં આવી ગયો આનંદ આવી ગયો ડોલર આવ્યા મસ્તીમાં આવી ગયો ખાવાનું આવ્યું મસ્તીમાં આવી ગયો જ્યાં જ્યારે જ્યાં આવી ગયો તો મસ્તી એને આપણે સત્સંગના આનંદમાં આવે તોય જુદું રાખવાનું કે પદની કે ધૂનની ધૂનમાં આવી જઈએ આનંદ નાય તોય જુદું રાખવાનું જો હેમાન શું ને આવી ગયું એ કાકા હેમાન શું થઈ ગયો એ આપણે જાણવાનું એનો એક સરસ પ્રસંગ છે દાદા સાથેનું કહું તમને બહુ ઝીણું છે આ એક એટી સેવનની જ વાત છે કેલિફોર્નિયાની દાદા આમ સામાયિક દરરોજ કરાવતા હતા કે એક નવે નવરા હોય ત્યારે તો બહુ સત્સંગ ઓછા હતા દિવસથી ત્રણ ચાર સામાયિક તો ઓછામાં ઓછી દાદા કરાવે છે નરા પછી પાછા દરરોજ કહે કે આજે આની કરો આની કરો આની કરો પછી એમ કરીને એમ જુદું 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 બતાડે પહેલેથી જ એ દાદાએ પહેલેથી જ સેટ કરી આપ્યું હતું દરરોજ જુદા જુદા ટૉપિક આપે પછી ઘણી વાર તો કે આના ઉપર એક મહિનો કરો કે એટલે પછી ચાલ્યું મહિના હું ટપકા ઠપકા તો કે એક મહિના સુધી ટપકા સામાય ચાલુ રાખો અરીસા સામાયક તો કંઈક મહિના સુધી અરીસા સામાય તો કેલિફોર્નિયામાં આ પહેલી વખત આ પેલી સામાયિક કરવાની કહી હતી એ શુદ્ધાત્મા ભગવાન તમે જુદા નીરુ જુદી વિનાને અમે બે જણાતા વિના કે તું ઉપર જઈને કે છે મેડે અને બને એમની પાસે રૂમમાં બેડાય કરાવડાય એ ત્રણ વાક્ય બોલાય આવડાય દાદા કે લખી લો લખી લીધા અમે પછી કે હવે બોલ્યા જ કરો આમાં જુદું રાખીને અડતાલીસ મિનિટ કર્યા પછી એટલો બધો આનંદ 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 જબરચસ્ત આનંદ એક્સપ્લેન જ ના થઈ વર્ણન જ ના થઈ છે કેટલો સુંદર આનંદ થયો દાદા તો દાદા બેઠા હતા બધું જોયા કરે પછી આ પૂરી થઈ ગઈ સામાયિક પછી આનંદ આનંદ પછી દાદા કહે છે કેમનું છે કે થઈ ગઈ સામાયિક કેમનું થયું કે દાદા બહુ સુંદર થઈ આવી સામાયિક તો મારી કોઈ દિવસ નથી બહુ આનંદ આનંદ આવો આનંદ તો મેં કોઈ દાડ્યો મને કોઈ સામાયિકમાં ક્યારેય નથી થયો બહુ આનંદ થયો બધા કે સામાયિક કોણે કરી નીરુ એ કરી પછી કે આનંદ કોને થયો કે તો મને આત્માને જ આનંદ હોય ને બીજા આનંદ કોને હોય જોજો કે છે ન હોય આત્માનો આનંદ કે છે આત્માનો આવો આનંદ ના હોય આ તો પછી જતો રહેશે ને કે છે જતો રહે ને આવે આઈ જાય કરે આત્માનો આનંદ ના હોય કે છે આ નેરુને આનંદ થયો એવું જાણ્યું કોણે એ આત્મા એ તમે છો કેટલું ઝીણી ભી પાડી આપ્યો ત્યાંય છૂટું પાડી આપ્યું આવા આવા જે પ્રસંગો એવા આપ્યા ને દાદા એવા એવું હિટ કરી આપે ને પછી એ ગમ પથ્થર પર લકીર થઈ જાય ને એના જેવું પછી એ પછી ક્યારેય આમ આપણે એ ભળ એકાગર થવાય જ નહીં ક્લિયર કટ થઈ ગયું અદબદ ના રહે પછી જ્યારે હોય ત્યારે આ જુદું જ રહ્યા કરે આ જાણનારો જાણપણામાં જે આનંદ છે ને આવો આનંદ નથી એ મુક્ત નિરાકુરતા કઈ છે નિરાકુળતા અને મુક્તતાનો આ એ અનુભૂતિ છે આનંદ શબ્દ એ આપણે લઈ જ સુખ છે ને આનંદ છે ને એ બધા શબ્દો જ છે ખરેખર પ્રજ્ઞા જાણે છે ને અત્યારે તો હા એ પ્રજ્ઞા એટલે જ આત્મા જે આ પ્રજ્ઞા તમે કીધું એટ એ ટાઈમ બે ના હોય કાં તો પ્રજ્ઞા હોય કાં તો અજ્ઞા હોય એટલે સેકન્ડે સેકન્ડે બદલી શકે કે કેવી રીતનું હોય ઘણી વાર કલાકો સુધી એક હોય કલાકો સુધી બીજું હોય કે ના ના કલાક સુધી ક્યાં હોય લ્યા બહુ હો 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 પેલી ચૂડેલ તો તરત પેરી જ જાય સામાયિકમાં જરાક લંબાય સામાયિકમાં થોડુંક સ્થિરતા પકડાય બાકી તો પેલી આ પેહી જ જાય સામાયિકમાં જો એકદમ આપણે નક્કી કરીને બેઠા છે ને નિશ્ચય કરીને જબરજસ્ત નિશ્ચય હોય એટલે સ્કોપ ના હોય ને બહુ પણ તો એ ઘણા નથી કહેતા આમ આમ બીજું તીજું આઈ જાય તીજું જાય એક ધારું નથી રહેતું નહીં રહેતું એટલે આર પેલું બધું પડી જાય એમાં એટલે બહુ બહુ સામે કહે ને ત્યારે ગ્રીપ આવે ઇટ ટેક્સ અ લોંગ ટાઈમ ગ્રીપ આવે ત્યારે ધારું અડતાલીસ મિનિટ સોસ પંજાનું રહે દેખાયા કરે એક પછી એક પોડની કરતા જ ન દેખા કરે એ જ એ દસ બહુ જાગૃતિ હવે આપણે આ સિન્સેરિટીની વાત કરીએ હવે આપણે આ જ્ઞાન લીધા પછી સિન્સેરિટી જેવું ખરો આપણા મહાત્માઓ ને કે નહીં ઓ સિન્સિયારિટીથી જ મોક્ષ છે સિન્સિયારિટી વગર તો દાદો પકડાય એવો જ નહીં પણ જ્ઞાન લીધા પછી પછી પહેલાં તો હું સમજ નથી ખરી સિન્સિયારિટી જ પછી આવે છે પહેલા તો આપણે એ તો પછી પોતાને તો ખબર પડે શું છે પોતાને અનસિન્સિયર પણ કે બાપ કોઈ નઈ ના સિન્સિયરિટી જેવી સમજણ જ નથી આ જ્ઞાન પછી આ બધું બીજા બધા કચરા નીકળી જાય છે એટલે સિન્સિયરિટી જબરજસ્ત ઊભી થાય છે એટલે એના આધારે તો આપણે આટલું દાદાની પાછળ પડ્યા છીએ આજ્ઞામાં રહી શકીએ છીએ આગળ વધીએ છીએ સિન્સિયર આ તમે આ સિન્સિયરિટી ના હોય તો વસ્તુ પકડાય જ નહીં આપણે સિન્સિયરિટી વધે કેવી રીતે કે એનું કંઈ છે ઉપાય આ જ બીજું બધું ગૌણ અલ્ટિમેટ આ બીજે જ્યાં જ્યાં આપણને મુખ્યતા લાગતી હોય ને એને શીંગડા કાપતું જવાનું જ્યાં આપણે કે આ થોડુંક આ આપણા ઉપર થોડુંક વર્ચસ્વ જમાઈ રહ્યું છે આ આના જ્ઞાન અને એના સિવાય તો આપણે શીંગડા કાપવાના આ ના જોઈએ અહીંયા અહીંયા ના જોયે આ જ્ઞાની ને જ્ઞાની ને આ જ્ઞાન જ્યાં સુધી મારી પૂર આવતી નથી તો જ્ઞાની જ મારો આત્મા છે શુદ્ધ આત્માને એ પાછા જ્ઞાન ધેટ ઇઝ અલ્ટીમેટ થિંગ બીજું બધું બાય પ્રોડક્શન આવે ને જાય તો એક્ઝામ્પલ આપવા આપણે જોબ ઉપર જવાનું હોય તો નવ વાગે એક્ઝેક્ટલી આપણે સિન્સિયર જોઈએ નવ વાગે એટ એ ટાઈમ પહોંચી જઈએ પહોંચી જાય હવે આપણે આ વિધિ કરવાની હોય કે આરટી કરવાની હોય કે સામાય કરવાનું સમાવાનું હોય આવવાનું હોય હવે થાય છે હવે એ એ એ કચાસ કહેવાય ધેટ ઇઝ આ સિન્સિયરિટીમાં કચાસ કહેવાય એટલી પોલ થોડી પોલ કહેવાય કરે છે એટલું ધારું છે દાદા પર થોડું કથાય છે આ તો કરે જ નહીં તો ગયા ટોટલ અનસિન્સિયર પછી દાદા કે મારી આજ્ઞા મોનો છો પાળો છો બોલવાળો દાદા કહેતા હો આ તો અમે તમને અમારી ઘર જે મોક્ષે લઈ જઈએ છીએ તમારી ગરદ જ ક્યાં ઊભી થઈ શકે છે એનો મતલબ છે જે ફરજિયાત ને મરજિયાત બે વસ્તુ તમે એકવાર કહ્યું હતું પેલું ફરજિયાત છે એટલે વધારે સિન્સિયર હોય છે આ મરજિયાત છે એટલે એટલું સિન્સિયર નથી રહેવાતું એટલે હવે આપણે રિવર્સ કરવાનું અત્યાર સુધી શું આપણે સંસારને ફરજિયાત માન્યો છે આપણી પોતાની પર્સનલ લાઇકિંગમાં સંસારને ફરજિયાત માન્યો છે ને આ મોક્ષને મરજીયાત માન્યો છે હવે રિવર્સ માન કરવાનું આપણે આ ફરજીયાત છે પેલું મરજીયાત આ ફરજીયાતને ટાઈમ ટુ ટાઈમ એક્ઝેક્ટનેસ આ પેલું ટૉપ મોસ્ટ વેરાયટી આ પોલના વાગે એટલે એ બાબતે તમારે તારે જોવું હોય ને આઈડિયલ હા એ દીપક દીપકભાઈ આપણા એનું પ્રોપર એનું હા એને આગળ તાર નિર્ભયનું બહુ કાચું પડે એને એની કમ્પેરિઝનમાં એટલું પરફેકશન આમાં આ એનું ફરજીયાત એટલે ફરજીયાત ફરજાશે બીજું બધું બધું ફરજીયાત ઉપલક ઉપલક એટલે ઉપલક ટોટલ ઉપલક એને ખબર હે ના કે એનું કેટલું બેંક બેલેન્સ છે ને કેટલું કમાયું ને કેટલું આગળ તો મને ખબર ના પણ મારે તો કમાવાનો એટલે સવાલ જ નથી પણ તો કમાય તો એને ખબર ના હોય લ એટલું બધું એનું છે વિચાર હોય નહીં કશું વાત ના જાતનો વિચાર ના આવે છે એ કેટલા અવતારથી કરતા આયેલા હોય ખાલી કરતા આવેલા હોય ને બાજુનું પેખાડતા ઘાલ ઘુસાડતા આયેલા હોય આ એક અવતારનું કેટલું પાછલું જ બધું લઈને એવું આવેલા હોય પહેલેથી જ એવું છે એનું પહેલેથી જેવું છે છે આપણે ઘુસાડવું પડે થોડુંક અત્યારે અમે અહીંયા આવ્યા ને તમારે અડાલનું કામ બધું થોડુંક થોડુંક આમ તો મારે થોડુંક મારે ડિમ્પલ આમ ત્રણેય પાછા આવેલા ને ટોટલ એટલે એકલો જ રહ્યો પાછો સિનિયરમાં એટલે એને બધી મારે આ બધા બીજા બધાને સંભાળવાનું ને એના એને એના કરતાં વધારે કમા દીપકના મગજમાં ઘૂસાડવાનું આટલું આટલું તર કરવાનું છે એટલું એફર્ટ એમાં એટલું હા એક વખત પછી ઘૂસે ને પછી સિન્સિયરલી કર્યા કરે સિન્સિયરિટી તો બહુ દાદાએ કહ્યું બહુ જબરજસ્ત સિન્સિયરિટી છે દીપકની એક તો ઘૂસે નહીં એને ઘૂસે તો પછી એક ધારું કર્યા કરે વ્યવહારમાં ના ઘૂસે પડે પડે એને એને ઇન્ટરેસ્ટ જ ના આવે આપણે કપાડવું પડે એને પાઠ પડ પળવે કર તો કરે પછી બરાબર કરે નાખવું પડે તારા માથે છે કરવાનું છે ત્યાં બધા તો ઉડાડી દે હા કે પછી કરે અત્યારે સરસ બધું સંભાળે ચાઢાવી તો આપણે આડું મોટું પ્રોજેક્ટ કેમ નતા છે એમ થાય ફોન આવે બે બધું લાંબુ લાંબુ ફોન કે આમ થયું આમ થયું ને આમ થયું પણ જુદું છે મેં નિરબેન આ એક નિત્ય નિયમની વાત થઈ ગઈ લગભગ હિમાંશુએ જે વાત કરી કે એક્ઝામ્પલ આપ્યું એટલે એ ક્રિયાકાંડ સાઈડે હવે આ પાંચ આજ્ઞાઓના ભાગમાં આ એક ચાલો ભાઈ પાંચ આજ્ઞાનો ભાગ બની જાય છે દાદા જે આજ્ઞા આપી છે ને રોજ ચરણવિધિ કરો તો આપણે વિધિ થયા પછી તરત જ એમની આજ્ઞા છે જ કે તમારે આટલું તો રોજ અચૂક કરવાનું નિશ્ચય વ્યવહાર ચરણવિધિ માટે એટલે દેટ ઇઝ અવર પાર્ટ ફિટ કારણ કે શુદ્ધાત્માનું તો જ તમારી કન્ટિન્યુટી રહેશે કે છે નહીં તો તમારી કન્ટિન્યુટી નહીં રહે કારણ કે પછી લોકો ઘર જઈને પછી ના સત્સંગમાં ના આવે કશું ના કરે ચરણવિધિ ના એટલે બધી બાજુ તૂટી જાય એટલે ચરણવિધિને તો દાદા બધાને જ કમ્પલસરી કે કે એકવાર તમારે ગમે ત્યારે કરજો આટલા માટે એમને કહ્યું છે બીજું બધું કરવાનું કયું છે પણ નોટ કમ્પલસરી કમ્પલસરી તો આ નિશ્ચય વ્યવહારચારણ બધી ઉપર ખાસ ભાર મૂકેલો દરરોજ ખાસ કરજો એ એટલું બધું નહીં પણ આ ખાસ એ એટલે કરવાનું તો બધું જ છે પણ ના થાય તો તમને દાદાની દાદા તોડી નાખીએ એવું ના કરતા એવું થાય છે બીજા બધા નવું કલમો કે તમે બીજું તું વિધિઓ શુદ્ધાત્મા પ્રાર્થના બીજું બધું ના કરો તો એટલું બધું ભાર નથી મુકતા દાદા એના માટે ચરણવિધિ દરરોજ થવી જોઈએ ખાસ ચરણવિધિને ખાસ મૂકી તું ખાસ કરજો જેમ ભાર મૂક્યું ને જ્ઞાનવિધિ પછી બધા એમ્ફર્સાઈઝ કરતા જ દાદા આટલું તો કરજો જ ખાસ એનું વાત તો મૂક્યું છે હમ અત્યારે જે મહાત્માઓની દશા ખરીને કે બીજું કાંઈ પણ આવે તો ધેટ વિલ ટેક ઓવર એ એમાં તૂટે છે સિન્સિયરિટી સિન્સિયરિટી આખું આ છે ને દાદાએ ચો ચોખ્ખું બે ડિમાર્કેશન કરી આપી છે એટલે મેઇન પ્રોડક્શન આત્માનું છે અને સંસાર બાય પ્રોડક્શન છે આટલામાં ઘણું બધું કહી નાખ્યું છે દાદાએ માણસનું સિન્સિયરિટી કોન્સન્ટ્રેશન ફૂલ એફર્ટ ફૂલ એનર્જી બધા એમાં હોય મેઇન પ્રોડક્શન માટે હોય બાય પ્રોડક્શન માટે ના હોય બાય પ્રોડક્શન જતું થાય તો કોઈ એટલું બધું બધર ના કરે પણ મેઇન પ્રોડક્શનમાં ના કશું થવું જોઈએ દેટ ઇઝ આ એનું પોલિસી હોય છે બિઝનેસની પ્રોડક્શનની તો આપણે આપણે પ્રોડક્શનમાં જોઈએ તો મેઇન પ્રોડક્શન દાદાએ આત્મા આત્માનું કહ્યું છે દેટ ઇઝ યર મેઇન પ્રોડક્શન સંસારનું બધું તમારું બાય પ્રોડક્શન એમાં આપણે જોવાનું કે આ સિન્સિયરિટી કેટલી જાય છે જેમ તમે કોઈ પોલ મારી દઈએ એટલે એક રીતે આપણે અક્રમમાં એમ નક્કી કે ભાઈ કાયમની પ્રતિ છે એ લાઈટ ચાલુ જ છે તેમ છતાં એમાં થયા કરતું હોય આ બધા આવરણો આવ્યા કરે અને પછી આપણે વ્યવહારનું બાળીએ કે એવા કોઈ પણ બાના કાઢી બુદ્ધિબેન તરતું તે પછી ચલાવે પોતાનું અને એ પ્રમાણે પોતે જ ગોઠવણ કરે બીજું કોઈ ચેક કરવા તો છે નહીં એટલે દાદાએ કહ્યું હતું ને દાદા કેતા કે આ અમારું જ્ઞાન એવું છે કે સામું કોઈ તૈયાર મળ્યો હોય તો એક કલાકમાં મારા જેવો બનાવી દઉં કોઈ કે મળ્યો નહીં દાદાને એટલે આપણે બધો આપણો માલ એવો જ આ ચવાળો માલ લાડા મારો હો જાય છે કે નહીં ઉતાર જાય એટલે દેટ ધ દેટ ઇઝ ધ ડિફેક્ટ આ જ આપણું વીકનેસ છે શું કે આવું મળ્યું છતાં કે આ તો કે અહીંયા ક્યાંક ટોઈ ગયા હોઈએ છે પણ એને તમે સૂક્ષ્મતામાં લઈ જઈએ આપણે પાછા આપણે તો પાંચ આજ્ઞાઈ ચૂક્યા આપણે બધું જ જે કરવાનું છે એનાથી ઉલટું થયું સો ટુ સ્પીક ના નોટ ઓલ ધ ટાઈમ બરાબર આપણે સામાયિકમાં બેઠા હોય તો હમણાં વાત કરી અને દાદા ખાસ કહેતા કે ભાઈ આઠ મિનિટ તો કરજો એમ આઠ મિનિટની જે વાત કરતા હતા આ કાળ વિશે આઠ મિનિટ મિનિમમ શરૂઆત બંધારણ ત્યાંથી થાય છે અડતાલીસ મિનિટ પૂર્ણાવતી થાય એટલે ટુ બિગીન વિથ આઠ મિનિટ થી કરો પહોંચો અડતાલીસ મિનિટ સુધી પહોંચવાનું છે બંધારણ આઠ મિનિટ થી થાય છે ત્યાંથી બેનિફિટ ચાલુ થાય છે બે ત્રણ મિનિટમાં કશું ના મળે એવું કેતા હતા આજે આ નિમિત નિક જે આપણે શબ્દ વાપરીએ છીએ જગત ચાલી રહ્યું છે નિમિત્ત નૈમિત એ સમજાવો ને એટલે આ દેશ એને વધારે સાયન્ટિફિકલી દાદાએ પેલું સાયન્ટિફિક સરકમટેન્શિયલ એવિડન્સ શબ્દ વાપર્યો છે એટલે જેટલા જેટલા સરકમસ્ટન્સીસ ભેગા થાય છે એને બધાને નિમિત્ત કયા છે ઇન્ડિવિજ્યુઅલ બધા આ બધા નિમિત્ત છે આપણે બધા ભેગા થયા આ સત્સંગ ચાલી રહ્યો છે અત્યારે બધું વાત તો થઈ રહી છે બધું નિમિત્ત નિમિત્ત છે નિમિત્ત એટલે એક 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 બધું ભેગું કરીએ તો આ નિમિત્ત આ નિમિત્ત આ નિમિત્ત આ નિમિત્ત નિમિત્ત લાઇટનું નિમિત્ત જગ્યાનું નિમિત્ત બધા નિમિત્ત જ ગણાય છે શું બધા સરકમસ્ટેન્સીસમાં જાય છે આ બધા સરકમસ્ટેન્સીસ જે નૈમિત્તિક હતું એ આ રીતે આ બહુમાં નિમિત્ત તરીકે આવે છે કે જે બંધારણ આખું જે છે આ વાતનું ના એટલે આ જ જાય છે ગયા ભઉનું અને આ ભવનું ગયા ભવનું કેવું હોય છે એ સૂક્ષ્મમાં હોય છે અને અત્યારે આપણને જે દેખાય છે એ સ્થૂળ હોય છે એટલે સ્થૂળ સંયોગો સૂક્ષ્મ સંયોગો અને વાણીના સંયોગો આ બધા ત્રણેય નિમિત્તો છે અને આ જે ભેગા થાય છે ને નિમિત્તો બધા જે ભેગા થાય છે એને ભેગા થાય ને એ નૈમિત્તિક રીતે ભેગા થાય છે એના પાછળ કોઈ એવો કોઈ બીજું કોઈ કારણ હોતું નથી એ બધું સ્પોન્ટેન્યુઅસ ઓટોમેટિક ભેગું થાય છે અને એનું જે ક્રિયા થઈ રહી છે બધું એટલે એને નિમિત્ત નૈમિત કયું છે ભેગું થવાનું હવે આ બધા સર નિમિત્ત ખરા પણ પાછા આમ ભેગા થયા ને પાછા એટલે જૈન દર્શનની અંદર જે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ મુખ્ય ચાર વસ્તુ જે કઈ એમાં પછી ભાવને સૌથી વધારે મહત્વ આપ્યું એટલે એ આપણા માટે આપણા માટે ઓવરઓલ નહીં પણ આપણે ઇન્ડિવિજ્યુઅલ જોઈએ આપણને જે કંઈ ભેગું થાય છે એટલે આ એક વ્યવસ્થિત વ્યસ્ટીનું હોય છે અને બીજું સમષ્ટિનું હોય છે એટલે વ્યસ્ટીનું એટલે આપણું ઇન્ડિવિજલ કહેવાય છે એટલે આપણને આપણા માટે આપણો જે ભાવ છે હવે દાખલા તરીકે તમને સત્સંગનો ભાવ હતો એ ભાવ તમે ગયા બહુથી લઈ આવેલા છો કે આવું કંઈક હોવું જોઈએ આત્માનું હોવું જોઈએ મોક્ષનું કંઈક થવું જોઈએ એના એક જ બે ભાવના આધારે પછી આ બધું ભેગું થતું જાય છે શું અને ભાવ એ તમારો મેઇન એવિડન્સ એ જો ના હોય તો બીજું બધા બાકીના એવિડન્સ ભેગા થાય ને તમારી પાસે તો એ કામ ના શું જ્ઞાની સા સાક્ષાત તમારી પાસે આવે પણ તમને મોક્ષનો ભાવ ના હોય જ્ઞાનીની પાસે પામવાનો ભાવ ના હોય એ જો એમતી આવી જાય સામે તમારી પાસે તો એ બધા એવિડન્સ તો નિમિત્ત તો બીજા દ્રવ્ય મળ્યું ક્ષેત્ર મળ્યું કાળ મળ્યું બધું મળ્યું ધારો કે પણ તમારો ભાવ ના હોય તો એ બધું બધા કામ ગાયું વેસ્ટ જાય છે શું એટલે એને મહત્વ એન્ડિવિજ આપણા માટે ઘણું આપ્યું છે ભાવ ફર્સ્ટ એવિડન્સ છે ઇમ્પોર્ટન્ટ એવિડન્સ કયો છે પણ એ પાછું હોલ એન્ડ સોલ તો નથી જ પાછો આપણો લાગ ભાવ હોય પણ આમાંથી એક પણ એવિડન્સ ના મળે તો પાછું કામ નથી થતું એટલે એને ઉપાદાન કહ્યું છે એને ઉપાદાન કહ્યું છે આપણું ઉપાદાન એટલે એવું કહી શકાય કે નૈમિતિક રીતે જેનું બંધારણ થાય છે એ નિમિત્ત રીતે વિસર્જન થાય છે એવું એટલે નૈમિતિક ભાગ નથી બેસતો બરાબર નિમિત્ત નૈમિત્તિક એટલે શું કે આજે સરકમ છે એમાં પછી પાછલા ભોના આ ભોના કે બધા જ એ બધા નિમિત્તમાં જાય છે એ પુરાવાઓ પણ એ બધા પુરાવાઓ જે ભેગા થાય છે ને ભેગા થવાનો જે ફોર્સ એને નૈમિત્તિક કહેવાય છે એમને નિમિત્ત પોતે જાતે થઈને પાછું નથી પણ આ બધા થયેલું છે ને ભાવથી આ બધું ખેંચાય છે મેગ્નેટિક બધું ઊભું થાય છે આ વાતાવરણમાં એટમોસ્ફિયરમાં એ આ ખેંચે છે બધા સંજોગોને એ નૈમિત થાય છે એવું મને સમજાય છે એટલે આમ ક્યારેક ચિકન ઓર એગ ટાઈપ કે શરૂઆત ના ના બિગિનિંગ તો જડે એવું જ નથી બિગિનિંગ આમાંથી બેનું કોનું એવું નહીં તો આય છે ને આય છે સાથે જ છે બધું એને કે હાથમાં પહેલો કર્મ પહેલાં એના જે વાત સાથે જ છે બધું પ્રજ્ઞા ઉપર ફરી એકવાર વાત કરીએ પ્રજ્ઞા બધાનો આપણે સંભાળ નિકાલ કરવાનો ફાઇલો ફાઇલ નંબર વન જોડે સંભાળ નિકાલ કરે એની થોડી વાત કરો ને કે બુદ્ધિ અવડી હોય કે ક્રોધ માન માયા લો એની જોડે ફાઇલ નંબર વન જોડે સંભાળ કરવાની આ આપણે ખરેખર તો આપણે જઈએ ને આપણે ફાઇલ નંબર ટુ ને થ્રી ને બધાના સંભાળ નિકાલ કરવાની પાછળ આપણે પડી પડી જઈએ છીએ એની પાછળ મંડી પડેલા હોય વનને જોતા જ નથી એના માટે તો આપણે બહુ ઇગ્નોર બહુ ઇગ્નોર થઈ જાય છે વન આનો સંભાવ નિકાલ કરવાનો છે આમાં ઘણું બધું છે સ્થૂળ છે સૂક્ષ્મ છે બધું છે મન બુદ્ધિ ચિત્ત અહંકાર ક્રોધ માન માયા બધું છે જ ને આ ફાઇલ નંબર વનનું છે પછી એની ખાવાની ટેવો સુવાની ટેવો બોલવાની ટેવો ચાલવાની ટેવો અરવા ફરવાની ટેવો બધી આ બધું કેટલું બનવું સ્થૂળ છે બધું આ બધું સૂક્ષ્મ છે આ બધાનો સંભાવે નિકાલ કરવા એમ કે છે ફાઇલ નંબર વનનું નથી થતું આપણે આપણે આપણી રીતે અહંકારે કરીને કરીએ છીએ સંભાવે કરીને નથી કરતા અહંકાર દ્વારા આની પાસે બધું અહંકાર થ્રુ આ ફાઇલ નંબર વનનું કામ લઈએ છીએ આપણા બુદ્ધિના એડજસ્ટમેન્ટ પ્રમાણે ફાઇલ નંબર વનનું કામ લઈએ છીએ સહજ નથી રહેવાતું વાતો સહજ સહજ અવશ્ય પ્રમાણે સહજ હોય ને ફાઇલ નંબર વન સહજ હોય ને એકદમ કમ્પ્લીટ સહજ હોય ને તો આવા માટે સંભવ રહે બાધું અસહજ થઈ ગયું છે બધું કારણ કે અહંકાર વચ્ચે આવી ગયો છે અહંકાર ડખો ડખલ કર્યા જ કરે છે બુદ્ધિ ને અહંકાર બે જોડી ડખા ડખી કર્યા જ કરે શું સહજ નથી રહેવા ભૂખ લાગી હોય તો આપણે દબાયા કરીએ કે એક બે પેશન્ટ આવી ગયા કે ચાલ ટાઈમ તો થઈ ગયો છે પણ હવે પતાવીને જવું પતાવીને જવું પછી એટલે ત્રીજો આવે કે સર આ તો બહુ તગડો પેશન્ટ છે એમને એમ કેમનો જવા દેવા ટુ હંડ્રેડ ડોલર્સ જતા રહેશે અને કાંકું પતાવીને જવું કરતાં કરતાં બે જમવાનો બે વાગ્યાને ને ભલે ચાર વાગી જાય ફાઇલ નંબર એકનો સંભાય નિકાલ ના થયો કહેવાય શું એ બધામાં આપણને ડ્રાઈવ કરતા તો બાથરૂમ જોઈએ તો આપણે કેટલું રોકી રાખીએ ટોયલેટ જોઈએ તો કેટલું રોકી રાખીએ બેઠા હોય સમ બધાની વચ્ચે જલ્દી ઉઠીએ નહીં છીકે ના ખાઈએ આ બધા ટિકિટમાં કેટલું બધું બધા કુદરતી બધું નેચરલ આપણને અગેસ્ટ જઈએ છીએ નેચરની આ બધું વિષમ ભાવ થઈ ગયો છે ખાવા પીવામાં એવું શું સંભાવ નથી રહેતો ભાવતું એટલે ઠોકી દઈએ ના ભાવતું તો છીટ છીટ કરી નાખીએ આ એ સંભાવ ના ફાઇલ નંબર એક નો સંભાવ નિકાલ ના પછી આ મહી મન બુદ્ધિ ચી ક્રોધ માન માં બધા આવે ને સંભાવમાં એટલે શું એમાં તન્માયાકાર થઈ જાય ને તો સંભાવના ના રહે જુદા રહીએ તો સંભાવ રહેવો છે રિલાયન્સ રહેવું છે જુદું રહીને એને ખાલી કરીને આ એમાં તનમાંકાર થઈ જાય ધારો કે મહી ઊંધું છતું ઊગ્યું ઊભું થયું આડું તેડું મહી ફૂટ્યું તો આપણે તનમાં આકારથી હયા આવું કેમ થાય છે ને આમ કેમ થયું તેમ કેમ એટલે મુખને થયું તો કોને જ થયું જુદું રાખને એક સેકન્ડમાં જતું રહેશે પણ આપણે તનમયા થઈને આમ કેમ થયું ને આવું ના થયું જેના ખોટું થયું આમ છે ને તેનું તેવા સંભવ જતો રે પાછો કોણ હું આખું કહેતું હતું મને બહુ ગિલ્ટી લાગે કરે બહુ ગિલ્ટી થયા એટલે લાગે છે કશાનું ગિલ્ટી આ કંઈક એક બેન કહેતી હતી મને મારા ઇનલોઝની સેવા કરવાનું બહુ મન થાય પણ હારું મારે થતું નથી ને એમને કંઈક એમના કહેવાથી કે મારા પ્રકૃતિ માણસ જુદું થાય તો મને બહુ ગિલ્ટી થાય કે બહુ ગિલ્ટી થાય આમ કરે તો અમે ભૂગોટ તો ન મેં ભૂગોટ છે સંભાવના રહે એવું કહેવાય જુદું રાખીને તો કોને થાય છે કોને ભૂલ છે કોને શું છે જુદું રહે તો તું એક્ઝેક્ટ રહે એવું છે એટલે સંભાવનો સંભાવનો અર્થ એમ નથી કે કશું કંઈ કરવાનું છે નહીં ખરેખર ખાલી જોવાનું જ છે કે આ

પ્રતિક્રમણ બેઠા હોય પ્રતિક્રમણ કરવા બેઠા હોય પ્રતિક્રમણ કરતા કરતાં કરતા અતિક્રમણ ચાલુ થઈ જાય કે ખબર ના પડે પછી કેટલું બધું થઈ ગયા પછી પાછું યાદ આવે આપણે તો પ્રતિક્રમણ બેઠા ના ઇટ્સ રિયલી પેલી બુદ્ધિ ફરી વળે પ્રતિક્રમણ ના કરાવી દેવું પોતે અતિક્રમણ ચાલુ કરાવી દે એટલે ત્યાં પાછું એમય જાગૃતિમય જાગૃતિની જરૂર હોય છે એટલે થાય ખરું સ્લીપ થઈ જવાય પણ પાછું તરત જાગૃતિમાં આવી જવું જોઈએ શું ક્યાં સ્લીપ થયા પાછું આવી જાય ખબર પડે એટલે તરત આવી જાય એટલે આ બધું જાણી રાખવાનું કે આવું આવું થાય છે આવું તો બેક પેર બી નહીં પંચી નહીં સો પાંચસો બસો પાંચસો વાર થયા કરશે ને તેમ તેમ આપણે જાણ્યા કરશું ખબર પડતી જશે ને તેમ તેમ એની વળે પછી સેટિંગ થયા કરશે આમાં કંઈ કરવાનું નથી ઉમદામાંથી લટકવાનું નથી પણ આને સ્ટડીમાં રાખવાનું છે શું ક્યુ બી અવેર એન કીપિંગ સ્ટડી તમે કહો કે જોવાનું પણ છૂટું રાખવાનું એટલે શું એનો સમજ ના પડે છૂટું કે જ રાખવાનું એટલે જોવું અને જાણવું એકચ્યુલી જો જોવાતું નથી પણ જાણવું જણાય જણાય છે જાણ પણ આવે છે જોવા પણ આમ નથી આવતું મને ખબર પડે છે ને આપણને કે આવું થાય છે કેટલી વખત આપણને પોતાની ભૂલની ખબર પડે શું પણ એક ખબર પડે એને જાણ્યું કહેવાય એ છપટી વાત એમ બહુ સરસ છે ખબર પડે એટલે જાણ્યું કહેવાય પણ એ એ લેવલે પછી અટકી જઈએ છીએ આપણે આગળનું પછી જોવાનું નથી જોવાતું નથી એટલે જોવાનું એટલે શું ત્યારે જોવું ને જાણવું એટલે આ ધારો કે આ હિમાંશુને ઊંધા વિચાર આવ્યા એવું વિચાર આવ્યા ખબર પડી કે હિમાંશુને આવડા વિચાર આવે છે ખબર પડે પછી આગળ પણ એ એક સેકન્ડ ત્યાં સ્ટોપ થાવ અને પછી જુઓ જુદું જુઓ આપણે હેમાંશુ દેખાય ને એના વિચારો જુદા દેખાવા જોઈએ તો એક્ઝેક્ટ જુદું પડે છે ત્યારે એક્ઝેક્ટ જુદું પડે છે એ રીતનો જુદો દેખાય આમ આ વિચારો મારા છે એવું પણ મારા પોતાના છે એવું ના રહે પણ આ જુદો જુદી થર્ડ બીજી જ વ્યક્તિ હોય ને એનું થતું હોય ને એવું લાગે

એક મહાત્મા હતા મહાત્મા શોધી કાઢેલી શોધ કાઢી અમેરિકન જ મહાત્મા મને યાદ નથી ન્યુ જર્સીમાંથી જ કોઈ શોધી કાઢેલું ના ના આવે ના ના એ તો તારા આવ્યા પહેલાની વાત છે ભાઈ આ તો બહુ પહેલાની વાત છે ના ના એટી એટ કે એટી નાઇન કે એવું કંઈ કે એટી એટ કે નાઇન્ટી ટુ નહીં ની કંઈક વાત છે એક મહાત્મા હતા આપણા અમેરિકાના હતા એક્ઝેક્ટ મને યાદ નથી કોણ હતા એ કહે છે કે બેન મેં એક શોધખોળ કરી ગયા છે આપણે બધા મહાત્મા દાદા સિત્તેર ટકા કે છે તમે બોક્સનો સિક્કો એક અવતારનો સિક્કો વાગી ગયો તો આપણા બધા મહાત્મા ફિફ્ટી પર્સન્ટ દાદા ભગવાન તો થઈ જ ગયા છે કે છે ફિફ્ટી પર્સન્ટ આવી ગયા દાદા ભગવાન ફિફ્ટી મેં કોઈ કેવી રીતના સમજણ પાંચ તો કે છું કે છે પાંચ આજ્ઞા બધા ફિફ્ટી પર્સન્ટ આવી ગયા દાદાએ સેવન્ટી કહ્યું ફિફ્ટી આવી ગયા પછી એક્સપ્લેન નહીં કર્યું એણે દાદાએ કહ્યું છે ને રિયલ રિલેટિવ જુદું એમ આજ્ઞામાં રહો રિયલ રિલેટિવની આજ્ઞામાં રહેવાનું કહ્યું છે ને તો હું રિલેટિવમાં રહું છું રિયલમાં નથી રહેતું એટલે ફિફ્ટી તો આવી ગયું ને કહે છે બહુ સારું પછી કે વ્યવસ્થિત નહીં કે ફિફ્ટી પર્સન્ટ કે છે છે કે કે મારાથી કોઈને કશું દુઃખ દેવાઈ જાય તો વ્યવસ્થિત હાજર થઈ જાય છે અને કોઈ મને કશું કે નહીં હાજર રહેતું કે ફિફ્ટી પર્સન્ટ તો રહ્યું કે નહીં કે પછી સંભાવે ફાઇલોનો સંભાવે નિકાલ કરવાનું કે છે તો કે છે હું કે છે કે આ બધું બધા બધી ફાઇલો છે ને નિકાલ કરવામાં પડી ગયો છું સંભવ નથી રહેતો કે ફિફ્ટી પર્સન્ટ થાય પછી કે શુદ્ધાત્માના ચોપડામાં રકમ જમા કરો રકમ જમા કરવાની વાત થાય શુદ્ધાત્મા નહીં પણ મારા બેંકના ચોપડામાં રકમ જમા કરવા માંડી પડ્યો છું કે છે પચાસ ટકા એવું

કહીએ કે મોરાલિટીનો અર્થ સમજીએ પણ આપણા વિજ્ઞાનની અંદર મોરાલિટીનો શું અર્થ છે એટલે મોરાલિટી વ્યવહારમાં જ આવે છે છે એવું છે આ જે મોરાલિટી આપણે વ્યવહારમાં આપણે વાપરીએ છીએ ને એ જ મોરાલિટી આપણી એ હોય આપણી સાથે સિન્સિયરિટી ને મોરાલિટી આ બે નિશ્ચયની વાત નથી વ્યવહાર વ્યવહારને જ આવે લાગતી છે શું આ બે પણ ટોપ ક્વોલિટી છે શું સદગુણ કે ને સદગુણો છે આ અને બહુ હેલ્પફુલ છે મોક્ષ માટે શું આપણે પહેલાં બધા ગુણોને મહત્વતા નથી આપી કે તું બહુ દયાળુ છે કે દાનવીર છે કે બહુ કર્મકાંડી છે કે બહુ શાસ્ત્રનો જાણકાર પંડિત છે કે બ્રિલિયન્ટ છે કે આ હોશિયાર છે કે બહુ એને મહત્વતા નથી આપી શું એ કો સદગુણને હેલ્પિંગ માટે નથી લીધા સિન્સિયરિટી ને મોરલિટી એ જોઈએ અને આ સરળતા બુક્સ માટેની સરળતા એ બહુ ઇમ્પોર્ટન્ટ કઈ છે મોરે જેવું આપણે વ્યવહારમાં મોરેલિટી હોય એવું જ આપણે અહીંયા પણ શું આવા મહાત્માઓ મહાત્માઓમાં છે સત્સંગ માટે છે જ્ઞાની માટે છે એવું એ લોકો પોતા પોતાનું એ મોરલ મોરલ ડાઉન ના હોય એનો હાય જ હોય ને ઘણું ઊંચું હોય ક્વોલિટી છે એ સિન્સેટી પણ છે જે પેલી આપણે આ સંસારમાં સિન્સેરિટીના ટાઈમસર નવ વાગે પહોંચી જઈએ જોબ પર અમે એમ કરીને આ કરીને તે કરી કે એ સિન્સેટી એ જ સિન્સિયરિટી આમાં આપણે ડાયવર્ટ કરીએ છીએ શું કે આપણા આત્માની માટેની જે વાત હોય સત્સંગની કે દાદાની આજ્ઞાની કે ચરણવિધિની કે વોટ જે આપણને દાદાની લગતી છે એને આપણે જેટલા સિન્સરઈએ આપણે નક્કી કર્યું મારા આટલા નો બસ એમાં રહીએ જે આપણે નિશ્ચય કર્યો હોય ને એ નિશ્ચયને મળગી રહીએ એને સિન્સિયરિટી ગઈ આગળ પાછું ના થાય એમાં તો પરિણામ પ્રધાન છે કારણ કે જોબ છૂટી જાય પૈસા ના મળે પગાર કાપી લે છે હા જ્યારે અહીંયા આગળ એ પરિણામ સાત્વિક તરત જ ખ્યાલ નથી તો આગલા ભાવ બાંધવાની વાત છે એટલે એટલી એની એનું વિઝન એટલું શોર્ટ છે વિઝન એટલું ખુલ્યું નથી વિઝન ખુલ્યું હોય ને તો પછી એને આ બહુ કે આગલો ભો એવું લાગે જ નહીં અત્યારનું ક્ષણે ક્ષણ જ લાગે છે કે અત્યારનું શું થઈ રહ્યું છૂટી રહ્યો છું કે મારું બંધન એમનું એમ જ છે આપણે અક્રમમાં તો નવું નથી બંધાતું પણ આ મારું મારું ખરી પડી રહ્યું છે કે પછી આ એનું હજુ પેન્ડિંગ રહી રહ્યું છે એ ને ભાઈ અવેરનેસમાં હોય જ ક્ષણે ક્ષણે હોય એની મહત્ત્વતા છે શું એટલે હા નથી વર્તમાનમાં વર્તે સદાસ જ્ઞાની હોય સાચા જ્ઞાની ક્ષણે ક્ષણ દાદા નથી કહેતા કે મારે ભવિષ્ય મોક્ષ મારે પડેલી જ નથી એને છે ને આઈ ડોન્ટ કેર કે આઈ ડોન્ટ કેર ફોર મોક્ષ કે છે મારા હાથમાં જ છે વર્તમાનમાં જ મને વર્તે જ છે કે પછી પેલાને મારે ક્યાં કેર કરવાની જરૂર છે કારણ કે અચિવમેન્ટ એમાં રહે છે કે પાંચ આજ્ઞા તમે મોક્ષમાં જ રાખે એવી છે તો દાદા કે છે અમે પાંચ આજ્ઞામાં હન્ડ્રેડ પર્સન્ટ રહીએ છીએ એટલે અમને મોક્ષ વર્તે જ છે વર્તમાનમાં અચીવ અચીવમેન્ટમાં પડેલા છે એટલે આ તો બધા ભૂતકાળમાં જ પડેલા શું આ જોબ જતી રહેશે એ ભૂતકાળ અને મોક્ષ જતો રહેશે કે રહેશે એ બધું ભૂતકાળ જ્ઞાનીઓ તો વર્તમાનમાં જ રહે સમયે સમયે ક્ષણે ક્ષણના વર્તમાનમાં જ હોય